ખેતરોમાં લહેરાઈ રહેલો મગફળી અને સોયાબીનનો આ પાક હજી તો વૃદ્ધિ કરે તે પહેલા જ રોગ તેને ભરખી રહ્યો છે. રૂઠેલા મેઘરાજા આકાશમાંથી વરસતા નથી અને જમીનમાંથી સુકારાનો રોગ પાકને નાશ કરી રહ્યો છે. જિલ્લામાં વરસાદી માહોલ છે અને પાક પાણી વગર સુકાઈ રહ્યો છે. સૂકી જમીનમાંથી સુકારાનો રોગ પાકમાં જીવાત રૂપે પ્રવેશ્યો છે અને પાકને બાળી નાખે છે. જો આવા સમયે આગામી 8-10 દિવસમાં અહીં વરસાદ ન થાય તો મગફળીનો પાક સદંતર નિષ્ફળ જવાની ભીતિ વ્યાપી ગઈ છે. વરસાદી વાદળા આગામી 8-10 દિવસમાં જો નહીં વરસે તો આ સુકારાના રોગને આગળ વધતા પણ કોઈ નહીં રોકી શકે. મગફળીની સાથે સોયાબીનનો પાક પણ સુકાવા લાગ્યો છે ત્યારે ખેડૂતોની માંગ છે કે પાક વીમાની મુદત વધારવામાં આવે અથવા પ્રીમિયમ ઘટાડવામાં આવે તો તેમને રાહત મળી શકે છે. દરેક ખેડૂતોએ પોતાના ખેતરની અંદર સોયાબીન મગફળી એમ દરેક પાકોનું વહેલું વાવેતર કર્યું છે અને વાવેતર કર્યા પછી 10-15 દિવસે એ પાકને વરસાદની જરૂર હોય છે. પણ આ કુદરત છે અત્યારે ખેડૂત સામે રૂઠો છે અને એક મહિના જેવો સમય થયો છે, આજે હજી સુધી વરસાદ થયો નથી, જેના કારણે સોયાબીન અને મગફળીમાં મોટા પ્રમાણમાં જે સુકારા નામનો રોગ હોય છે આવે છે અને ઘણા બધા ખેડૂતોનો સંપૂર્ણ પાક છે નાશ પામવા આવ્યો છે. આજે ખેડૂતોએ દેવા કરી અને પાક ધિરાણની લોનો લઈ અને બિયારણ લીધું છે અને વાવેતર કર્યું, એટલે ખેડૂતની પરિસ્થિતિ બહુ મુશ્કેલ છે. એટલે રાજ્ય સરકારને મારી લાગણી અને માંગણી છે કે આમનું વહેલી તકે સર્વે કરાવે અને ખેડૂતને યોગ્ય વળતર ચૂકવે અને જે પાક વીમાની ડેડલાઇન હતી તે પૂરી થઈ ગઈ છે તો એમાં પણ રાજ્ય સરકાર વધારો કરી આપે અને સમય મુદત આપે અને પ્રીમિયમમાં પણ થોડો ઘણો ઘટાડો કરે એવી મારી માંગણી છે. અને ગયા વર્ષનું જે અમે પ્રીમિયમ ભર્યું છે એમનું વળતર હજી સુધી અમને મળ્યું નથી. ગયા વર્ષ પણ નબળું હતું. અમે વાવણી કરી અટાણે 15-20 દિવસ થઈ ગયા વરસાદ ને તો અટાણે વરસાદ સુકારો આવી ગયો. પૈસા તો બેલીને અમે વાવણી કરી તો અટાણે બોરમાં કે વાડીમાં કોઈ પાણી નથી, અમે કઈ રીતે પાણી પાઈ શકીએ? તો અટાણે સુકારો આવી ગયો, અમારી અટાણે બી લઈ શકીએ એવી અમારી પરિસ્થિતિ અટાણે છે નહીં. મારી માંડવી 4-5 વીઘાની માંડવી છે અને માંડવી વાયા પછી સુકાઈ ગઈ તો મારે કયો રસ્તો લેવો? અટાણે બી લેવાના હાંધા છે ને અટાણે વાયા થઈ કે થાય પણ નહીં મકાઈ, એટલે આ અમારી પરિસ્થિતિ. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં 1,03,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થઈ ગયું છે, પરંતુ આ વાવેતર પણ પાણી વગર સુકાઈ રહ્યું છે. પરંતુ જો જલ્દી જ આના પર દવાનો છંટકાવ કરી નિયંત્રણ નહીં લાવવામાં આવે તો આ રોગ ખેતરોના ખેતરોને સાફ કરી નાખશે. સુકારો રોગ આવતા છોડ સુકાઈને મરી જાય છે. આ રોગ લાગુ પડેલા છોડની ટોચ ઉપરના પાન કરમાવાથી શરૂ થઈ જાય છે. પૂર્ણપણે રોગનો ભોગ બનેલા છોડના પાંદડા કરમાઈને ખરી જાય છે અને માત્ર ડાળીઓવાળો છોડ ખેતરોમાં ઉભેલો દેખાય છે. મૂળના ઉપલા અને થડના હેઠળના ભાગમાં છાલ નીચે કથ્થઈ રંગની રેખાઓ દેખાય છે. આવા મૂળ અને થડ જ્યારે ચીરવામાં આવે તો તેમની જલવાહિનીઓ પણ કથ્થાઈ રંગની દેખાય છે. રોગની ઉત્તરાવસ્થામાં આવી રેખાઓ થડના ઉપરના ભાગમાં ડાળીઓ સુધી પણ દેખાય છે. આવા સમયે ખેતીવાડી અધિકારીઓ યોગ્ય દવા કરવાની સલાહ આપી રહ્યા છે. એટલે આપણા જિલ્લામાં 1,03,200 હેક્ટર જેવું મગફળીનું વાવેતર થયું છે. આ રોગના ન આવે એટલા માટે વૈજ્ઞાનિક શ્રીઓ ભલામણ કરેલી છે કે જ્યારે ખેડૂત ભાઈઓ આપણા મગફળીનું વાવેતર કરે ત્યારે ટ્રાયકોડરમાં પાવડર અને દિવેલીનો ખોળ એ સાથે નાખી અને વાવેતર કરે તો આ રોગનું મહદઅંશે છે આપણે નિરાકરણ અથવા તો નિયંત્રણ કરી શકીએ છીએ. સાથે સાથે આપણે જે મગફળીના દાણા એમના બીજ જે આપણે કહીએ એમને બીજની પટ આપી એટલે કે બિયારણને પટ આપી અને વાવેતર કરવામાં આવે તો પણ આ રોગ જે છે એને આપણે નિયંત્રણમાં રાખી શકીએ છીએ. અને આમ છતાં જો કોઈ ખેડૂતને રોગ દેખાણો હોય તો એ ફૂગનાશક દવાઓનું ડ્રેન્ચિંગ નોઝલ કાઢી અને પંપ ભરી જ્યાં રોગનો ઉપદ્રવ હોય એ છોડ એ હાર એ વિસ્તારમાં ડ્રેન્ચિંગ કરવામાં આવે. ડ્રેન્ચિંગ એટલે આપણે નોઝલ કાઢી અને જે ફૂગનાશક દવા પંપમાં નાખી એની ધાર જ્યાં રોગ પ્રભાવિત છોડ હોય ત્યાં કરવામાં આવે તો આપણે આ રોગનું મહદઅંશે નિયંત્રણ લાવી શકીએ છીએ. સતત 2 વર્ષ પાણીની અછત વચ્ચે કાઢવા ખેડૂતો માટે મુશ્કેલી સમાન છે. સરકાર તરફથી ચૂકવણું તો કદાચ કરી પણ દેવામાં આવશે, પરંતુ ખેડૂતોની આ મોંઘા ભાવની મહેનતનું વળતર કેવી રીતે મળી શકે એ તો જેના પર વીતતું હોય તે ખેડૂત જ જાણે છે. હેમલ ભટ્ટ, ઝી મીડિયા.